ભુજ પાલિકા દ્વારા હજુ સુધી પ્રી મોન્સૂન કામગીરી નહીં થતા પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થયા। ચોમાસાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે। વરસાદ પહેલા પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ ભુજ પાલિકા દ્વારા હજુ સુધી કામગીરી નહીં થતા પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે। સામાન્ય રીતે ચોમાસા પહેલા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે। ભુજ નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં ઊંઘતી ઝડપાઈ છે। હજુ સુધી પાલિકા દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં આવી નથી। અગાઉ પાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી માટે 2 વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોઈ પાર્ટીએ નાળા સફાઈ માટે રસ નહીં દાખવતા કામગીરી થઈ શકી નથી। સાંભળીએ આ અંગે શું જણાવે છે હાસમ સમા। આપના માધ્યમથી દર વખતે ભુજ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીના ટેન્ડર બહાર પડતા હોય છે। ટેન્ડર બહાર પડે, પાર્ટીને વર્ક ઓર્ડર અપાય, પણ જે ખરેખર સફાઈ થવી જોઈએ ને એ ત્યાં ક્યાંય પણ પ્રી મોન્સૂનની કામગીરી જે કે વરસાદી પાણીના નાલા છે એ સાફ નથી થતા, જેના કારણે સમગ્ર ભુજ શહેર 1 થી 2 ઇંચ વરસાદમાં જળમાં આખું તબદીલ થઈ જાય છે અને રસ્તા તો જાણે દેખાતા જ નથી એવો ઘણા બધા વિસ્તારોમાં થાય છે। મને એમ લાગે છે કે આ પ્રી મોન્સૂન કામગીરીના ટેન્ડર બહાર પડી અને ખરેખર ભુજની સફાઈ કરવાની હોય તેના બદલે ભુજ નગરપાલિકાના જે તે કોન્ટ્રાક્ટર હોય છે ને એ ભુજના પ્રી મોન્સૂનની કામગીરી નથી કરતા, પણ ભુજ નગરપાલિકાની તિજોરીની સફાઈ કરતા હોય સ્પષ્ટ જણાય છે। ખરેખર જ્યારે નગરપાલિકા ટેન્ડર બહાર પાડી અને જો કામ ન થતા હોય તો નગરપાલિકાની સેનિટેશન શાખા મારફત જાતે સફાઈ કરવી જોઈએ, જે ભુજ નગરપાલિકાના 7 દિવસોની અણાવળતના કારણે નથી થતું। આપણે વાત કરીએ કે જો પહેલી વાર ટેન્ડર બહાર પડે અને કોઈ ભરતું ન હોય અને બીજી વાર ટેન્ડર બહાર પડીએ અને કોઈ ભરતું ન હોય તો ક્યાંક ને ક્યાંક સત્તાધીશોની કિન્નાખોરીના કારણે કોઈ પણ ટેન્ડર ધારકો ટેન્ડર ભરતા નહીં હોય સ્પષ્ટ જણાય છે। આપણે કહું કે 20 જૂનની આજુબાજુ સમગ્ર ગુજરાતની સાથે કચ્છમાં વરસાદ પડતું હોય છે। આજે આ 17 મે થઈ, માત્ર ગણતરીના દિવસો છે, 33 થી 32 દિવસો બાકી છે। જો એ 32 થી 33 દિવસોમાં ભુજ શહેરના વરસાદી નાણાં સફાઈ નહીં કરે અને પ્રી મોન્સૂન કામગીરી નહીં કરે તો ભુજ શહેર છે એ જળબંબાકાર થઈ જશે અને એના પાછળ જળબંબાકારમાંથી બહાર કાઢવા માટે લાખો રૂપિયાનો ફરી ખર્ચ કરવો પડશે। મેં આપને કીધું ને કે કાગળ ઉપર ભુજ નગરપાલિકાની સફાઈ થાય છે અને જે ખરેખર સફાઈ થવી જોઈએ એ નાણાંની નથી થતી, ભુજ નગરપાલિકાની તિજોરીની સફાઈ થાય છે। ચોમાસા વરસાદી પાણીના નિકાલ માટે દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે। હાલમાં ભુજ શહેરમાં 60 જેટલા વરસાદી નાળા આવેલા છે। ભુજ નગરપાલિકા દ્વારા નાળા સફાઈ માટે કોઈપણ જાતનું આયોજન હજુ સુધી હાથ ધરવામાં આવ્યું નથી। તરસ લાગે ત્યારે કૂવો ખોદવા જેવો તાલ હાલ ભુજ નગરપાલિકામાં જોવા મળી રહ્યો છે। પ્રી મોન્સૂન કામગીરીને લઈને વિપક્ષ કોંગ્રેસ સત્તા પક્ષે આરોપ મૂક્યો છે કે ભુજ નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં રસ નથી ધરાવતી, કાગળ પર કામગીરી બતાવી લાખો રૂપિયાનું બિલ બનાવી ભ્રષ્ટાચાર આચરવામાં રસ છે। ભુજમાં પ્રી મોન્સૂન કામગીરી નહીં કરવામાં આવતા સત્તા પક્ષની નિષ્ફળતા છતી થઈ છે। સમગ્ર મામલે નગરપાલિકા પ્રમુખ કહી રહ્યા છે કે ભુજ નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવશે, તમામ વરસાદી નાળાની સફાઈ કરવામાં આવશે। ત્યારે હવે ઘોર નિંદ્રામાં સૂતેલું ભુજ પાલિકાનું તંત્ર ક્યારે જાગશે અને ક્યારે પ્રી મોન્સૂન કામગીરી કરશે એ જોવું રહ્યું। સાંભળીએ આ અંગે શું જણાવે છે ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર। પાલિકા દ્વારા 1 મહિનાથી સતત 2 વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી। पहली वक्त एक टेंडर ना आयो, बीजी वक्त एक सींगल टेंडर आयो। सींगल टेंडर में काम आपी शकाय नहीं, तो गई काले ऑनलाइन तीजी वक्त टेंडर करवानी सूचना आपी दीधी छे ने टेंडर थई गयो छे। आवनारा अठवाडियानी अंदर आ टेंडर आवी गया बाद टेंडर खोली अने आ प्रक्रिया चालू करी देवामां आवशे। पालिका दर वखते नालानी सफाई योग्य रीते थाय रीते आयोजन करे छे। आ वखते पण ई ज आयोजनना भागरूपे आयोजन आगळ वधारी अने व्यवस्थित रीते नाला सफाई थाय पालिका करावशे। धरतीकंप पछी भूज शहरनी अंदर જે રાજાસિંહના વખતના નાલાઓ હતા એના પર અમુક અંશે દબાણ પણ થઈ ગયો છે, ક્યાંક નોટિસો પણ વાપરી છે। આ દબાણના કારણે પાણી ભરાતા હોય છે, પણ પાલિકા કટિબંધ છે કે ક્યાંય શહેરીજનોને પાણી ભરાવાની તકલીફ ન પડે।